લેબ સ્કેલ ને લાર્જ સ્કેલ સુધી સુધાર પહોંચાડી આવક ઊભી કરવી એ હાલના સમયની માંગ છે. નવસારીમાં એક યુવાને આવી જ પહેલ કરી હતી, જે પહેલ આજે સાર્થક નીવડી છે. એમએસસીનો અભ્યાસ કરી ખેતીમાં જોડાયેલ પાકનો એક્સપોર્ટ અન્ય દેશોમાં કરીને આવક મેળવવાની શરૂઆત કરી હતી, જે એક્સપોર્ટનું કામ આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે અને પોતાની જ વાડીમાં ઉગાડેલી કેરીને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવાની કામગીરી આ યુવકે કરી છે. નવસારીના ફંડવેલ ગામના વતની નિવિલભાઈ પારેખની, જેઓ પોતે એમએસસી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો છે, છતાં તેમને પોતાના જ 36 વીઘા જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરે છે, જેમાં સૌથી વધુ પાક ગણાતા એવા કેરીની અલગ અલગ જાતનું તેમણે વાવેતર કર્યું છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે નેવિલભાઈ પારેખ, જેમણે પોતાની વાડીમાંથી મોટાભાગનું કેરીનો પાક વિદેશમાં સપ્લાય થાય છે, જેમાં અમેરિકા, લંડન, કેનેડા, જર્મની, પેરિસ અને ઓસ્ટ્રેલિયા, જ્યાં તેમનો વાડીનો મોટાભાગના કેરીનો પાક એક્સપોર્ટ કરે છે, ત્યારે પહેલાથી જ તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમણે પોતે એમએસસી માઇક્રોનો અભ્યાસ કર્યો છે, છતાં પણ તેમને એક ખેતી પ્રત્યે જે પ્રેમ અને લાગણી છે, જે હાલ જાળવી રાખ્યું છે. હવે ખેતી કેવું છે કે મારા ઘર મારા ફાધર છે, મારા ફાધરના ફાધર છે, એ પોતે પણ ખેતી કરતા આવેલા જ છે. પછી મને એમાં ઘણા ટાઈમથી ઇન્ટરેસ્ટ હતો જ, અને કેરી છે એની અંદર મને વધારે ઇન્ટરેસ્ટ હતો, અને મારી પાસે એના કસ્ટમર પણ ઘણા છે. મારી કેરી જાય છે ફોરેનની અંદર, એક્સપોર્ટ થાય છે લંડન, પેરિસ, જર્મની અને ઓસ્ટ્રેલિયા. આ વર્ષેની અંદર 4200 મણ જેવી એક્સપોર્ટની અંદર જાય છે મારી, એ ફોરેનમાં ટોટલી એક્સપોર્ટ થાય છે. અને ડોમેસ્ટિક લેવલે જોવા જઈએ તો મેજોરિટી 3000 થી 4000 મણ જેટલી ડોમેસ્ટિક લેવલે છે. હાલ ચાલુ વર્ષે જ 4200 મણ કેરી વિદેશમાં મોકલી આપી છે, અને હાલ પણ ઓર્ડર કન્ટિન્યુ ચાલુ છે. અને ડોમેસ્ટિક લેવલે વાત કરીએ તો સુરત, અમદાવાદ, આણંદ, ખંભાત, પાલનપુર સુધી અહીંની કેરી વખણાય છે. અહીંના ગુજરાતીઓ વધુ ફોરેનમાં વસવાટ કરી રહ્યા છે, જેને લઈને ગુજરાતની કેરીઓની માંગ હાલ વધી છે.